લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાશે. આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં કરશે પ્રવેશ. પોતાના સમર્થક સાથે નારણ રાઠવા ભાજપમાં થશે સામેલ. આપણે જણાવીએ કે કેન્દ્ર પ્રધાન રહી ચૂક્યા છે નારણ રાઠવા. પોતાના સમર્થન સાથે નારણ રાઠવા ભાજપમાં જોડાશે. કેન્દ્ર પ્રધાન રહી ચૂક્યા છે નારણ રાઠવા. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. નારણ રાઠવા ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં કરશે પ્રવેશ. કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાશે. આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે નારણ રાઠવા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. કેન્દ્ર પ્રધાન રહી ચૂક્યા છે નારણ રાઠવા. નારણ રાઠવા કોંગ્રેસ છોડીને હવે કેસરિયા ધારણ કરશે. આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે નારણ રાઠવા. તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં કરશે પ્રવેશ. આવતીકાલે સમર્થકો સાથે ભાજપ કાર્યાલય પહોંચી ભાજપમાં કરશે પ્રવેશ. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પાસે. જી કિંજલ, શું છે સમગ્ર માહિતી? દેખો, અત્યાર સુધી અનેક કહી શકાય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમાંથી ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. પરંતુ આ ટર્મનું સૌથી મોટું ઓપરેશન બિલકુલ નારણ રાઠવા એ ભાજપનું કહી શકાશે. નારણ રાઠવા ભાજપનું મોટું ઓપરેશન એટલે પણ કહી શકાય કેમ કે ન માત્ર તે કોંગ્રેસ સમયના કેન્દ્રીય પૂર્વ મંત્રી હતા, પરંતુ કોંગ્રેસમાંથી 5 વાર લોકસભા સાંસદ બન્યા છે. યુપી સરકારમાં તે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેની સાથે રાજ્યસભાના પણ તે સાંસદ હતા. ગત ચૂંટણી જે પૂર્ણ થઈ કે જેની અંદર 2 ભાજપ 2 કોંગ્રેસના સાંસદો હતા, જેમાંથી 4 બેઠકો ભાજપ પાસે આવી, તેમાંના એક નારણ રાઠવા હતા. એટલે કહી શકાય કે પીડ કોંગ્રેસથી નારણ રાઠવા એ ભાજપમાં આવી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક વાત છે કે ન માત્ર તેમનો કેસરી કરવા આ પ્રકારના વ્યક્તિ ભાજપમાં આવતા હોય, ત્યારે છોટાઉદેપુરમાં ટિકિટનું સમીકરણ પણ હોઈ શકે છે. શક્યતા એવી પણ માનવામાં આવી રહી છે કે આગામી સમયમાં જે વર્તમાન સાંસદ છે છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવા, તેમની જગ્યા પર નારણ રાઠવાને ચૂંટણી પણ લડાવી શકાય છે. એ જ કારણ હોઈ શકે છે કે નારણ રાઠવાને અત્યારે કેસરીઓ કરાવવામાં આવી રહ્યો છે. જી કિંજલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આપને જણાવીએ કે કોંગ્રેસને વધુ એક ઝટકો. નારણ રાઠવા આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.